નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા છે બધા મજામાં જ હશો. ચલો, આજે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 17 જંગલો આપણી જીવદોષ નવું જ પ્રકરણ લઈને તમારી સામે હાજર થયા છીએ. અને પહેલાંનું પ્રકરણ નંબર 16 આપણે પૂર્ણ કર્યું, હવે પ્રકરણ નંબર 17 જંગલો આપણી જીવદોષ. હવે આપણે જંગલ પાણીનું મહત્ત્વ આપણે સમજીએ. હવે જંગલ આપણા માટે કેટલા મહત્ત્વના છે એ આપણે સમજવાનું છે. ચાલો આપણે પ્રકરણની શરૂઆત કરીએ. વાર્તા સ્વરૂપે છે એ પાઠ આપણને આપેલો છે. એક વાર્તા સ્વરૂપે પાઠ આપણને આપ્યો. શું છે? તો કે એક સાંજે બુજો એક વૃદ્ધ માણસ સાથે બાગમાં પ્રવેશ્યો. બાગ બગીચા હોય ને સિટીમાં, છે શહેરમાં બાગ બગીચા હોય, સાંજે છે કે ત્યાં ફરવા માટે, બેસવા માટે, કસરતો કરવા માટે આવી રીતે બાગ બગીચાઓ હોય છે, એટલે બાગમાં છે પ્રવેશો. તેણે તેના મિત્રોનો પરિચય કરાવ્યો. રેડી? એણે શું કર્યું? આ વૃદ્ધ માણસ જે હતો એને એના મિત્રોનો સાથે પરિચય કરાવ્યો. એ મિત્ર, એ વૃદ્ધ માણસ કોણ હતું? તો કે પ્રોફેસર અહેમદ. આ પ્રોફેસર અહેમદ છે એ વૈજ્ઞાનિક તરીકે યુનિવર્સિટીમાં કામ કરતા હતા. શું હતા? વૈજ્ઞાનિક તરીકે યુનિવર્સિટીમાં કામ કરતા હતા. બાળકોએ રમવાનું શરૂ કર્યું અને પ્રોફેસર છે એ ખૂણામાં એક બાંકડા ઉપર બેઠા હતા. એ પછી પરિચય આયલો ને બધું થયું અને બાળકો છે પછી રમવા લાગ્યા. તો પ્રોફેસર અહમદ છે એ બાંકડા ઉપર બેઠી ગયા. શહેરની ગોલ્ડન જુબલી ઉજવણીમાં તેમણે ભાગ લીધો હોવાથી તે થાકી ગયા હતા. હવે એ સમય દરમિયાન એના શહેરની ગોલ્ડન જુબલી હશે એટલે એનો જે કાર્યક્રમ હતો એમાં એણે ભાગ લીધો હતો, ક્યાં ગયા હતા એટલે એ થાકી ગયા હશે. એટલે થોડી જ વારમાં છે એ બાળકો પણ ત્યાં આવ્યા અને એની બાજુમાં બેઠી ગયા. અને જે આજે ઉજવણી થઈ હતી એના વિશે થોડુંક જાણકારી મેળવવા માટે બાળકો છે એ એને ફોર્સ કરતા હતા કે અમને તમે કયો ઉજવણી કેવી રહી. રેડી? એટલે આ બધું થયું અને પ્રોફેસર અહમદે છે એણે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો એનું જાણકારી બધી આપી. અને પછી છે એ વૃદ્ધ લોકોએ શહેરમાં જે બેરોજગારીના જે પ્રશ્નો હતા એના વિશે ચર્ચા કરતા હતા. ભાઈ કે શહેરની અંદર બેરોજગારીનું પ્રમાણ છે એ વધી ગયું છે. શું થયું? શહેરની અંદર બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે એટલે એના માટે છે એના વિશે છે વૃદ્ધ લોકો અમુક બીજા હતા એમાં ચર્ચા કરતા હતા. હવે ચર્ચાના અંતે શું કીધું? તો કે આપણે ભાઈ શહેર છે તો એને બહારની સાઈડ છે, શહેર વળતા છે, એક જંગલ આખું આવે છે. આ જંગલની જો કટાઈ કરી નાખી હોય અને ત્યાં ફેક્ટરી કે કોઈ ઉદ્યોગ સ્થાપ્યો હોય તો બેરોજગારી છે એનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ. આવી ચર્ચા ચાલતી હતી. આવી ચર્ચા ચાલતી હતી એમાં પ્રોફેસર અહેમદે શું કીધું? કે ભાઈ એવું આપણે કરી શકીએ નહીં. તો કે શા માટે? તો કે ઘણા લોકો છે એને આનાથી વાંધો છે. આ સાંભળી બાળકો છે આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ શહેરની જો બેરોજગારી ઘટતી હોય તો એની સામે આ લોકોને શું વાંધો છે. રેડી? એટલે પ્રોફેસર અહમદે એને સમજાવ્યું કે જંગલો છે ને આપણે કાપી શકીએ નહીં, જંગલોને કપાય નહીં. શા માટે? એની કટાઈ ન કરાય. તો કે જંગલો છે એ આપણા લીલા ફેફસા છે. શું છે? જંગલો આપણા લીલા ફેફસા છે. જળ શુદ્ધિકરણ તંત્ર છે, પાણીનું શુદ્ધિકરણ કરે છે. આપણા ફેફસા છે આપણને ઓક્સિજન આપે છે જંગલો, એટલા માટે છે એને કપાય નહીં. પણ છતાં પણ બાળકો છે એ હજી થોડાક આમ જોઈએ એવો જવાબ મળ્યો નહોતો, એનાથી એ સંતુષ્ટ થઈ જાય એવો જવાબ એને નહોતો મળ્યો. એટલે પ્રોફેસર અહમદ છે સમજી ગયા કે બાળકોએ ક્યારેય જંગલની મુલાકાત લીધેલી નથી, ક્યારેય એણે જંગલ જોયેલું નથી. અને બાળકોને પણ છે જંગલ વિશે થોડુંક વધારે જાણવું હતું એટલે પ્રોફેસર અહમદ છે એ નક્કી કર્યું કે આપણે બધા લોકો છે એ જંગલની મુલાકાત લેશું. શું? જંગલની મુલાકાત લેશું. કે ભાઈ ચાલો હવે આવતો જે રવિવાર છે એ આવતા રવિવારે આપણે બધા છે અહીંયા પાછા ભેગા થશું ને, અહીંથી પછી જંગલની મુલાકાતે જશું. શહેરની બહાર જે જંગલ આવેલું છે એ જંગલમાં આપણે જશું. એટલે એક રવિવારની સવારે બાળકો છરી જોજો કેટલો કેટલો સામાન લઈને આવ્યા,
છરી, બહિરગોળ લેન્સ, બિલોરી કાચ, લાકડી, નોટબુક આ બધું સાથે લઈ અને જંગલની મુલાકાતે નીકળ્યા. જંગલની મુલાકાતે નીકળ્યા, શહેરની બહાર જ જંગલ હતું એટલે શહેર વટતા જંગલ આવી ગયું અને જંગલની જંગલમાં પ્રવેશ કર્યો અને જોયું કે ત્યાં બાળકો, જે બાળકો હતા એમની જ ઉંમરનો એક છોકરો કે જેનું નામ હતું ટીબુ. શું હતું? ટીબુ. યાદ રાખજો, આ ટીબુ આપણને છેલ્લે સુધી કામ આવશે, છેલ્લે સુધી આપણી સાથે રહેશે. રેડી? ટીબુ મળ્યો જે તેની માસી સાથે ઢોર ચરાવવા જઈ રહ્યો હતો. આ ટીબુ છે એના માસી સાથે અહીંયા જંગલમાં ઢોર ચરાવવા માટે જતો હતો. તે ખૂબ જ સ્ફૂર્તિથી ઢોરને એકઠા રાખવામાં આમ તેમ દોડતો હતો. ઢોર છે આજાવડા જતા હોય તો એને એકઠા એક જગ્યાએ એક બાજુ જાય અને એકઠા કરવામાં છે એક બાજુથી બીજી બાજુ દોડાદોડ છે એકદમ સ્ફૂર્તિથી કરતો હતો, ભેગા રાખતો હતો. રેડી? હવે જ્યારે એણે છોકરાઓને જોયા ત્યારે તેમની સાથે ચાલવા લાગ્યો અને તેના માસી છે એ બીજા રસ્તા ઉપર ગયા. રેડી? હવે એણે શું કર્યું, આ છોકરાને બધાને જોયા ને તો એને ઈચ્છા થઈ કે હું પણ આ લોકો સાથે જાઉં. એટલે એ છે એ જંગલમાં તો ઘણા બધા રસ્તા જતા હોય એટલે જે રસ્તે એના માસીને ઢોર ચરાવવા જવાનું હતું એ રસ્તે છે એ જતા રહે છે. અને ટીબુ છે આ છોકરાઓ સાથે એના માસીને કહી કે હું હમણાં આવું, આ લોકો સાથે મારે જવું છે, એટલે એની સાથે નીકળી જાય છે. એના માસી છે ઢોર ચરાવવા માટે નીકળી જાય છે. રેડી? હવે જેવા તેઓ જંગલમાં પ્રવેશ્યા કે ટીબુએ હાથ ઉપર કરીને શાંત રહેવા માટે ઈશારો કર્યો. જેવા જંગલમાં પ્રવેશ કર્યો ને એટલે ટીબુએ સીધો આમ હાથ ઊંચો કરી, પાછળ બધા લોકો હોય ને, હાથ ઊંચો કરી અને બધાને શાંતિ રાખવા માટે ઈશારો કર્યો કે ભાઈ શાંત રહો, અવાજ કરો નહીં. શા માટે? કારણ કે અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચી શકે છે. આપણા અવાજ કરવાથી જંગલના જે પ્રાણીઓ છે એને ખલેલ પહોંચી શકે છે, એટલા માટે આપણે અવાજ કરવો જોઈએ નહીં. કોઈક અવાજ કરતું હોય, આપણે શાંતિથી બેઠા હોય, આપણી રીતે કંઈ કામ કરતા હોય કે કંઈ પણ હોય અને કોઈક અવાજ કરે મોઢે મોઢે કેવું લાગે, એવી રીતે પ્રાણીને પણ ખલેલ પહોંચી શકે, એટલા માટે અવાજ કરવો જોઈએ નહીં, આવું ટીબુએ કીધું. ટીબુએ પછી તેમને ઊંચાઈવાળા વિસ્તાર ઉપર લઈ ગયો. ટીબુ પછી એને આમ ઢોળાણવાળો વિસ્તાર હોય, ઊંચાઈવાળો વિસ્તાર હોય ત્યાંને લઈ ગયો જેથી તેઓ જંગલનો બહોળો વિસ્તાર જોઈ શકે. એટલે જો ઊંચાઈવાળા વિસ્તારમાં જાય તો જંગલ છે મોટું, આમ ચારે બાજુ વૃક્ષો જ વૃક્ષો દેખાતા હોય એટલે મોટા પ્રમાણનું, મોટા ભાગનું જંગલ છે ત્યાંથી દેખાવા લાગે. એટલા માટે બાળકોને નવાઈ લાગી કે તેઓ જમીન જોઈ શકતા નહોતા. ઊંચાઈવાળા વિસ્તારમાં ગયા ને, ઊંચાઈ ઉપર, જેને આપણે સાદી ભાષામાં, આપણે આપણી ભાષામાં કહીએ ધાર, ધાર ઉપર ગયા આમ જંગલોમાં હશે એટલે અહીંયા ગયા તો જોયું તો એને નવાઈ લાગી કે ના, અહીંયા જમીન તો દેખાતી જ નથી. શું? જમીન એને દેખાતી નહોતી. વિવિધ વૃક્ષોના મથાળા દ્વારા ભૂમિ ઉપર જાણે લીલી ચાદર પથરાયેલી હોય એવું લાગતું હતું. બધી જગ્યાએ છે એક જ સરખું લીલું છે એ આવરણ હતું. આમ જંગલ હોય એટલે મોટા મોટા વૃક્ષો છે પથરાયેલા હોય ને પાસે પાસે હોય એટલે શું થાય, જમીન દેખાય નહીં. જાણે એમ લાગે કે જમીન ઉપર છે આમ લીલી ચાદર પાથરી કેમ દીધી હોય એવું લાગે. આવા વૃક્ષો છે એ જમીનને દેખાવા દેતા નહોતા અને પર્યાવરણ પણ છે એ એકદમ શાંત હતું. હવાની ઠંડે ઠંડી લહેર છે એ પસાર થતી હતી અને બાળકો છે ખૂબ જ ખુશ અને તાજગી સબર થઈ ગયા. આના લીધે વાતાવરણ એકદમ શાંત અને ઠંડી ઠંડી હવા આવે. રેડી? એટલે બાળકો છે એકદમ ખુશ થઈ ગયા અને તાજગી સભર થઈ ગયા. જ્યારે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે તેઓ અચાનક પક્ષીઓના મધુર અવાજ અને વૃક્ષો ઉપરની ડાળીઓ પરથી કેટલાક અવાજ સાંભળીને ઉત્સાહિત થઈ ગયા. હવે નીચે ઉતરતા હતા, જે ઊંચાઈવાળા વિસ્તારમાં ગયા હતા ને, ધાર ઉપર આપણે કીધું એમ, તો નીચે ઉતરતા હતા એટલે અચાનક જ આમ પક્ષીઓનો અવાજ આવવા લાગ્યો અલગ અલગ પ્રકારનો અને વૃક્ષનો ઉપરથી પણ છે એ અલગ અલગ પ્રકારના, ક્યારેય સાંભળ્યા ન હોય આવા અવાજ છે એ સાંભળવા માંડ્યા. અને આવા સાંભળવા માંડ્યા એટલે લોકો આમ થોડાક ઉત્સાહિત થઈ ગયા, આનંદિત થઈ ગયા. આવા અવાજ તેમણે ક્યારેય સાંભળ્યા નહોતા. ટીબુએ તેમને શાંત રહેવા માટે કીધું કારણ કે અહીં સામાન્ય, અહીંયા છે એ સામાન્ય બાબત હતી. એટલે બાળકો આમ થોડાક આમ આડાવડા વાતો કરવા માંડે ને, અવાજ કરવા માંડે
એકબીજાને કહેવા માંડે કે આ અવાજ જો, આ અવાજ જો, આવી રીતે કે હવે તો મેં ક્યારેય સાંભળ્યો નથી ને આવી રીતે આમ વાતો કરવા માંડે. એટલે ટીબુએ કીધું કે આ અવાજ જે અહીંયા છે એ અહીંયા માટે સામાન્ય છે, એટલે કે અહીંયા અવાજ થતો જ રહેતો હોય છે, એટલે અવાજ સામાન્ય છે, તમે શાંત રહો. રેડી? બાળકોની હાજરીના કારણે વાંદરાઓ ઉપર તરફ કૂદ્યા અને ડાળીઓ પર બેસેલા પક્ષીઓને ખલેલ પહોંચાડી. હવે બાળકોનો અવાજ થયો એટલે ત્યાં જે વાંદરાઓ રહેલા હતા એ નીચે હતા, ત્યાંથી ડાળીઓ ઉપર જવા લાગ્યા અને ડાળીઓ ઉપર જે પક્ષીઓ હતા એ ત્યાંથી છે એને ખલેલ પહોંચાડી, એટલે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મળ્યા. આમ શાંતિથી બેઠા હતા પણ એની જગ્યાએ બાળકોએ અવાજ કર્યો, બાળકો એવા એટલે ડાળીઓ ઉપર છે એ ઉપર ઉપર વાંદરાઓ જતા રહ્યા, ત્યાં જે પક્ષીઓ હતા એ ત્યાંથી આગળ જવા માંડ્યા અને આવું થયું એટલે એને પક્ષીઓને ખલેલ પહોંચી. પ્રાણીઓ ઘણીવાર આ પ્રકારે બીજા પ્રાણીઓને સાવધાન કરવા માટે ચેતવણી આપે છે, એકબીજાને એક આ પ્રાણીઓ છે ને એકબીજાને સાવધાન કરે કે કંઈક ખતરો છે એવું લાગે છે, આવી રીતે સાવધાન કરતા હોય કે ભાઈ સાવધાન રહેજો એમ. ટીબુએ પણ કહ્યું કે ઘણા અન્ય પ્રાણીઓ જેવા કે રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી આ બધા જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રહે છે. આમ જેમ જેમ તમે જંગલમાં અંદર જતા જાઓ, જેમ ઊંડાણવાળા વિસ્તારમાં જતા જાઓ એમ આવા જંગલી પ્રાણીઓ, આવા હિંસક પ્રાણીઓ પણ છે એ અંદર રહેતા હોય છે. રેડી? પ્રોફેસર અહેમદે કીધું બાળકોને ચેતવા કે જંગલમાં ઊંડાણવાળા વિસ્તાર સુધી આપણે જવું જોઈએ નહીં, જંગલમાં એકદમ ઊંડાણવાળા વિસ્તારમાં આપણે ન જવું જોઈએ, કારણ કે ત્યાં આવા હિંસક પ્રાણીઓ રહેતા હોય તો એ આપણને નુકસાન પહોંચાડી શકે. એટલે ધોરણ 6 ની અંદર તમે ભણી ગયા છો કે જંગલો છે તે વસવાટ કરવા માટે પણ છે એ જંગલો હોય છે, આ ધોરણ 6 ની અંદર તમે અભ્યાસ કરી ગયા છો. રેડી? એટલે મોટાભાગના પ્રાણીઓ છે એને અને વનસ્પતિ, મોટાભાગના પ્રાણીઓ અને વનસ્પતિ એને ઘર પૂરું પાડવા માટે, રહેઠાણ પૂરું પાડવા માટે છે જંગલો મહત્વનો ભાગ ભજવે છે. હવે ધીમે ધીમે બાળકો છે આગળ જતા હતા. જે ભૂમિ ઉપર બાળકો ચાલી રહ્યા હતા તે ઘણી ઉબળ ખાબળ હતી. કેવી હતી? ઉબળ ખાબળ, આમ સમતલ નહીં, ઉબળ ખાબળ, રેડી, ખાડાવાળીને આવી બધી અને ઘણી વનસ્પતિઓથી ઘેરાયેલી હતી. અને આ જે જમીન છે એ ઘણી બધી વનસ્પતિઓથી ઘેરાયેલી હતી. સાલ, સાગ, સેમલ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, આંબળા, વાંસ, કાચનાર આ બધી વનસ્પતિ છે એને ઓળખવામાં છે આ ટીબુએ મદદ કરી, કારણ કે ટીબુ છે જંગલમાં અવારનવાર છે એ ઢોર ચરાવવા માટે આવતો, તેને મોટાભાગની માહિતી જંગલ વિશે હતી, એટલે આ બધી વનસ્પતિઓને ઓળખવામાં આવે. આને લીમડો કહેવાય, આને સેમલ કહેવાય, આને સાગ કહેવાય, અને કાંચનાર કહેવાય. જો કાંચનાર છે એક વનસ્પતિ છે એક પ્રકારની, રેડી, અને એટલે આવી બધી વનસ્પતિને ઓળખવામાં એણે મદદ કરી. અને પ્રોફેસર અહેમદે કીધું કે કેટલાક વૃક્ષો, સૂપ, જડીબૂટીઓ અને ઘાસ, રેડી, જો વનસ્પતિ છે એના પણ પ્રકારો એ આપણે ભણી ગયા, વૃક્ષ, સૂપ, વૃક્ષ સૂપ, બરાબર, વેલા, આવી વનસ્પતિઓ હોય છે તો છોડ, રેડી, પછી છે તો જે વનસ્પતિનો ઔષધિ તરીકે ઉપયોગ થતો હોય જડીબૂટી છે, તો આવી વનસ્પતિઓને છે એ ઓળખવામાં, અમુક વનસ્પતિને ઓળખવામાં પ્રોફેસર અહેમદે છે બાળકોને મદદ કરી. અને કેટલાય વેલા હતા આને પણ ઓળખવામાં મદદ કરી. અને સૂર્ય છે એ પાંદડા વચ્ચેથી છે એ આમ આછો પાતળો છે એનો પ્રકાશ છે આવતો હતો, એટલે આ જે આછો પાતળો પ્રકાશ છે એ નીકળતો હતો. મોટાભાગનો પ્રકાશ છે એ પાંદડાઓ રોકી લેતા હતા, એના લીધે શું થાય તો કે જંગલમાં છે એ અંધારું લાગતું હતું, દિવસે પણ અંધારું લાગે. શા માટે? તો કે આ મોટા મોટા વૃક્ષો હોય ને એકદમ ઘટાદાર હોય, એના પાંદડાઓ સૂર્યના પ્રકાશને છે એ રોકી લે, નીચે જમીન સુધી પડવા દે નહીં, રેડી, એટલે આ રીતે જંગલમાં અંધારું લાગતું. જો જંગલો છે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, આપણા ઘરમાં છે ઘણી બધી વસ્તુઓ છે એ લાકડાની બનેલી હોય, જેમ કે પ્લાયવુડ છે, બળતણ લાકડાનો ઉપયોગ કરતા હોય ને આપણે, ખોખા, પેપર, દિવાસળી, ફર્નિચર, ગુંદર, તેલ, મસાલા, પ્રાણીઓનો ખોરાક એટલે કે ઘાસચારો, જડીબૂટી,
આ બધી છે વન્ય પેદાશો છે. કેવી છે? વન્ય પેદાશો. આ જંગલ આપણને પૂરું પાડે છે. કોણ પૂરું પાડે? તો કે જંગલ. રેડી? એટલે આ જે જંગલ છે એ આ બધી ઘણી બધી ઉપયોગી છે આપણા માટે. વિદ્યાર્થી મિત્રો, આજે છે એ પેજ નંબર 208 ત્યાં સુધી રાખો. આપણે આગળના લેક્ચરમાં જે પેજ નંબર 209થી છે એ શરૂઆત કરશું. આજનો લેક્ચર અહીંયા રાખો. આશા છે જેટલું તમને સમજાવ્યું છે ને એટલું તમને સમજાઈ ગયું છે. ઓકે, અને મજા પણ આવી હશે. વાર્તા સ્વરૂપે એક પાઠ છે એ આપણે ધીમે ધીમે છે એ પૂર્ણ કરી લેશું. ત્યાં સુધી ક્યાંય જવાનું નથી, ઘરે રહેવાનું છે, જેથી તમે પણ સુરક્ષિત રહો, તમારું સ્વાસ્થ્ય છે એ સારું રહે. ઓકે, બાકી અહીંથી જે વિડીયો આવે છે જોતા રહેવાનું છે અને હોમવર્ક કરતું રહેવાનું છે અને તમારું ધ્યાન રાખવાનું છે. ઓકે, ધન્યવાદ.